નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના દરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ એમાં આપણે આગળના લેક્ચરમાં અવયવ, કોઈ પણ સંખ્યાના અવયવ કઈ રીતે શોધાય છે અને એના માટે શું કરવાનું છે એ આપણે સમજી લીધું હતું. હવે આપણે અહીંયા જે અવયવ શોધવાના વધારે એક્ઝામ્પલ આપણે જોવાના છે કે જેથી આપણને કોઈ પણ સંખ્યાના કોઈ પણ મોટી સંખ્યાના અવયવ જે છે એ આપણે આસાનથી શોધી શકાય. તો અહીંયા આપેલું છે કે 36 ના અવયવ શોધો, કે આપણે 36 ના અવયવ શોધવાના છે. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે સૂચના વાંચતી વખતે એમાં અવયવ અને અવયવી આ બે વસ્તુ અલગ અલગ છે. તો અવયવ એટલે નક્કી કરવાનું છે કે આપણી સંખ્યામાં અવયવ શોધવાના છે કે અવયવી, બરાબર. તો અહીંયા આપણે અવયવ શોધવાના છે, અવયવો એટલે આપેલી સંખ્યાના અવયવ શોધવાના છે. તો 36, તો અહીંયા આપણે અવયવમાં શું કરીએ છીએ કે કોઈ પણ સંખ્યા હોય 36 જે છે એ આપણને કઈ કઈ સંખ્યાઓનો ગુણાકાર કરતા આપણને 36 મળે છે એ બધી સંખ્યાઓ 36 ના શું બનશે? અવયવ. તો 36 ના અવયવ બરાબર, તો કે છે કે 36 આપણને સૌથી પહેલા તો કોઈ પણ સંખ્યાનો અવયવ 1 અને સંખ્યા પોતે એટલે કે 36 એકા 36 કરતા આપણને 36 મળે છે, બરાબર. તો 36 અને 1 એ 36 નો અવયવ થશે, સૌથી પહેલા 1 અને સંખ્યા પોતે. ત્યારબાદ આપણને બીજી કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરતા 36 મળે છે? તો કે છે કે 4 9 36. હવે આપણને એમ થાય કે 4 9 36 થાય તો 9 4 36 થાય, પણ જો આ બંનેમાં 4 અને 9 આવી ગયા છે તો હવે બીજી વાર 9 4 36 કરવાના નથી. એટલે કે આપણે જયારે અવયવ શોધતા હોઈએ ત્યારે એ અવયવમાં કોઈ પણ સંખ્યા રિપીટ થવી જોઈએ નહીં. એટલે એક વાર આપણે 4 9 36 કરીએ છીએ તો 4 અને 9 આવી જાય છે, તો બીજી વાર આપણે 9 4 36 કરીને 9 અને 4 ને બીજી વાર લખવાના નથી, બરાબર. ત્યારબાદ તો કે 6 6 36 એટલે 6 × 6 કરતા પણ આપણને 36 મળે છે. તો અહીંયા જો 6 અને 6 બરાબર, તો 6 6 બે વાર આવ્યા, પણ આપણે 6 ને એક જ વાર લખવાના છે, ક્યારે કોઈ પણ સંખ્યાના અવયવને રિપીટ કરવાના નથી. તો 4 9 અને 6 ત્યારબાદ તો કે 12 × 3 કરતા 36 મળે છે, 12 13 36. તો 12 અને 3 પણ શું થશે? 36 ના અવયવ 12 અને 3. ત્યારબાદ તો કે 18 × 36 થાય છે, 18 × 2 બરાબર આપણને 36 મળે છે. તો 18 અને 2 પણ 36 ના અવયવ થશે, 18 અને. હવે જુઓ કે આ સિવાય બધા અવયવ આવી ગયા 36 1 4 9 6 12 3 18 અને 2. જો આ જે અવયવ લખેલા છે એમાં કોઈ પણ સંખ્યા રિપીટ થતી નથી, તો આ સિવાય વિચારો કે આ સિવાય 36 જે છે બીજી એક કઈ સંખ્યાઓના ગુણાકાર કરતા આપણને 36 મળે છે આના સિવાય? તો કે ના, નથી મળતા. માટે 36 ના અવયવની સંખ્યા કહે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. 36 ના જે અવયવ છે આપણને 9 અવયવ મળે છે, અને આ 9 અવયવ સિવાય 36 ના બીજા કોઈ પણ અવયવ ન હોય. ત્યારબાદ છે બીજો એક્ઝામ્પલ આપણે જોવાનું છે 24 ના અવયવ. 24 ના અવયવ શોધો. તો કઈ કઈ સંખ્યાઓનો ગુણાકાર કરતા આપણને 24 મળે છે? તો કે સૌથી પહેલા તો કોઈ પણ સંખ્યાનો અવયવ સંખ્યા પોતે અને 1, એટલે 24 એકા 24. તો 24 અને 1 24 ના અવયવ થશે. ત્યારબાદ તો કે 4 6 24 થાય છે, તો 4 અને 6 પણ 24 ના અવયવ થશે, 4 અને 6. આ સિવાય 6 6 24 તો એમાં 6 અને 4 આવી ગયા છે. આ સિવાય પછી તો કે 12 2 24 થાય છે, બરાબર. તો 12 અને 2 પણ 36 ના અવયવ થશે, બરાબર. તો જો 36 24 ના અવયવ 24 1 4 6 12 અને 2. જો આ સિવાય કઈ બીજી સંખ્યાનો ગુણાકાર કરતા આપણને 24 મળે છે? તો કે 8 × 3 કરતા પણ 8 3 પણ 24 થાય છે, તો 8 અને 3 પણ 24 નો અવયવ થશે. આ સિવાય 24 આપણને બીજા એક ઘડિયામાં મળે છે, જો 24 એકા 24
મળીશું. થેન્ક યુ.